આવડશે ને? સે તાકાત તાકાત કરી પડે, એમને ન હાલે. અને હું કહેવાય ને, તમે બધા કોમેન્ટ કરીને કહેજો, મને તો કઈ ખબર છે ને. અને હું કહેવાય એમ, જો નકરા જ આવ્યા છે આ બાજુ આ બાજુ. અમારી થાર પણ અહીંયા ઢાકેલી છે, તો તમને થાર બતાવશું. 1 2 અને હેલો ફ્રેન્ડ, જે માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અને હું પણ બહુ જ મજામાં છું. તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો બધાને હવાર હવારમાં જય માતાજી અને જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. તો આજે બી આવ્યા છીએ અમે વાડીએ. ઘણા ટાઈમ પછી આવ્યા છીએ ને, ઘણા ટાઈમ પછી અમારે વાડીનો વ્લોગ બનાવવાનો છે. તો અમારે પહેલા અમે વ્લોગ બનાવ્યો હતો, એમાં જે તુરિયા નાના નાના હતા વેલા. અને આ વખતે તો ઘણા બધા મોટા થઈ ગયા છે. કા જો વેલા હે, આ જો તો ખરા પતરા વળી લાગે ને જમવાની, એમ જો ઉડા મોટા પાંદલા છે. શું કહેવાય એને, પતરાવાળી આવે ને, પેલા પતરાવાળી માં જમવા દેતા, ઓલી થાળી આવે ને પાંદડાની, એ અવડી મોટી આવે એને બદલે. જો આ તે એવી લાગે ને, એમ દિલ છે હો દિલ. અને આજ તો આપણે છે ને વાડીએ કેટલું બધું કામ છે. હજી હેતી હાતી આકવાનું છે. શું આકવાનું? ઓલું આ બેલી, સોરી બેલી આકવાની. આ બેલી ઢળવાની છે, આમાં તુરિયા ક્યાંક ક્યાંક ઝડશે તો વીણશું. અને બીજું શું ઓલું સોંપવાનું શું છે? ઈ પતર વેલ્યા નાના નાના ઓલા છે રોપડા, આપણે લાવ્યા છીએ વાડીએ વાવવા માટે. અને હા, કે છે ને બધા સબસ્ક્રાઈબર કરી દેજો, અને તમે બધા સપોર્ટ પણ અમને બહુ આપો છો, અને અમને મજા પણ આવે છે. તો આવો નવો સપોર્ટ આપો તો અમને મજા આવતી રહે. તો મેં લઈ લીધો હશે ફોન, મેં કીધું લાવો હું છું તું તારું, નકર તો એ ઉતારે ને તો મારે જ તે બધું કામ કરવું પડે. આજ ભલે બે લીટર હડતા કામ તે આજ આ દર વખતે કઈ તારો વારો નહીં આવે, મારો વારો કારક તો આવે જ કે ને. બધા ઘણા વિડીયોમાં એમ કહે છે કે અશ્વિનભાઈ કાંઈ કામ જ નથી કરતા, બધું દક્ષા જ કરે છે. તો જો આ બે કેરા મેં આંકી નાખ્યા છે બે વારના, આ ત્રીજું હવે છેલ્લું લાસ્ટ બાકી છે, આને આંકી નાખો એટલે આપણું કામ પૂરું થઈ જશે. તો આ બે કોઈને આંક્યા? આ બે હા. તો સારા માણસોએ આપણા પર દયા ખાધી છે અને બેલી લઈ લીધી છે પોતે. તો આવડશે ને? સે તાકાત તાકાત કરી પડે, એમને ન હાલે. વાહ, એમાં પાછા આપણે છે ને બે પાણા મોટા મોટા મેઘ ગીધા, હું કેટલીક તાકાત છે એને ખબર પડે ને. કેમ થાય વાડીનું કામ? હા કે કે થાકી ગઈ છું અને મેં લઈ લીધો છે પાણી નો ગલાસ હાથમાં, અને હું પછી પાણી પી લઉં. કેમ અવાજ બવાજ બધું ફરી ગયું? એટલું બધું પલક આવી ગઈ. હે, પલક આવી ગઈ. કાલે નો બર્થડે ગયો છે ને એનો બર્થડે, એટલા માટે મારે પછી થોડી ઘણી એની એક્ટિંગ કરી. પલક તો કાંઈ નથી આવી, એમાં એવું થયું છે કે આમાં છે ને હાકી હાકી માણસનું કંટ્રોલ વહી ગયું છે એટલે એમ કરે છે. પલક નહીં થઈ, જીભાન વહી ગઈ મારી. અરે આ કહેવાડી ને કામ કરું, હેલો નથી હાથું. આ તો બસ વિડીયો જોતા છે અને લોકેશન મસ્ત લાગે ને, તેમ વાહ આ તો સારું કામ કરે, પણ પાર્ક હાથમાં કોદાળી જ સારી લાગે. એ તો છે જ છે ને, આપણે કામ કરવા આવી ને જ્યારે કામ કરીએ ને તે એ વસ્તુનો અનુભવ થાય. આ જો આ ડુંગર છે ને, અહીંયાથી કેવો મસ્ત લાગે. હા, કેવો મસ્ત શો આવે, આગળથી રડિયામનો લાગે, પણ એને જ્યારે આપણે ચડવા જઈએ ને તો એ વસ્તુનો અનુભવ થાય આપણને. બાકી તો આપણે કેવું તો બધું વસ્તુ સહેલું જ છે આની ઘોડે, આ ખાલી કે ખરી કરી નથી શકતી. એમ મોઢા બગાડે કામ ન થાય. તો પછી હે, આપણે એવા આપણે એવા શોખ ન રખાય, આપણે ખેડૂત છીએ, આપણે છે ને આ બધું કામ કરવું જ પડે ને કરવાનું જ છે. તો ઢેફામ ઢહડાવવાનું એવું નહીં, આપણે જો આ બધું કરીશું તો ભારતના માણસોને બધું ખાવાનું મળે રહે, અને એટલે જ તો ખેડૂત બધા કામ કરે છે. નકર તો આ કામ જો આ ખેતી બંધ થાય ને તેથી આપણે ભારતમાં ખાવા પીવાનો બહુ પ્રોબ્લેમ પડવાનો. જોઈ જઈએ એક વાત કેવી છે તમને બધાની, તો આપણે જો આ બધા એમ કે મને વાડીનું કામ કરવું નથી ગમતું, ઓલા કે મને નથી ગમતું, કાળા થઈ જાય, ધૂળ ચડી જાય, મેલ ચડી જાય, અમને બધું થાય છે. પણ વાડીનું કામ કરવામાં આપણું શરીર સારું રહે, અથવા બીજી વાતમાં કે ખાવાનું ભાવે અને આમ મજબૂત શરીર રહે આપણું એવી રીતના. અને આપણે વાડીમાં કામ કરી ચાર બધા રોટલી રોટલો ઉભાળે છે ને સિટીમાં, તેઓ
ગામડામાં તો અમે કરીને જ ખાઈ છે, પણ અમે અહીંથી અમારું નીપજ પાકે ને વેસવા જાય તારે તમે ખાઓ ને તો અમે કામ કરીએ છીએ, સારું જ કહેવાય. વાહ ભાઈ વાહ, મસ્ત શિખામણ દીધી લે, થેન્ક યુ, વેલકમ. વાડી ફરતો આઠો માં લઈ એક શેઢે શેઢે, અને ચતુરિયા તો બહુ મસ્ત થઈ ગયા છે, અને અમારા લીંબુ પણ બહુ મસ્ત થઈ ગયા છે. લીંબુ અત્યારે ચોમાસામાં બહુ વધે હો, બહુ વધે, પણ અત્યારે ભાવ ન હોય લીંબુનો, એટલે ભાવ તો ઉનાળામાં હોય, પણ ચોમાસામાં લીંબુ વધે બહુ, કેમ કે પાણી મયા કરે કે નહીં. હા જો ને કેવી મસ્ત લીંબુ થઈ ગઈ છે. આ લીલો લીલો બધું થઈ ગયું. અરે લીંબુ હોય તો આપણે ખાટા રે હારા તાજા મજા. આ બધાયમાં છે ને જો ખડ થઈ ગયું છે ને, એટલે મારી મમ્મી જો અત્યારમાં બધાયમાં ખડ કાઢે છે. આ બે કેરા તો ખડના આખા ભરી દીધા, અને મારી મમ્મીને ત્યાં એ બધું ખડ કાઢવું પડે. બીજા માણસ છે ને એ બધું શું છે છોકરાઓને રાખવામાં ને એમાં બધામાં ઉછા જ ન આવે, ખાલી બાનું જડી જાય ને કે રહેતો નથી એમ. છોકરા નાનો હોય એટલે આમ ફાયદો બહુ રહ્યો હે, હા કે રહેતો નથી નાનો હશે ને એવું બધું, એટલે શું છે કેવા થાય કા કારણ દે. આપણે બસ થાકી ગયા હોય એટલે એમ કે હાલ હવાને ભૂખ લાગી છે કે કંઈક તરસ લાગી છે કે આમ છે ને તેમ છે એવું બાનું કઢાય એમ. અને આમાં આ ત્રણ કેરામાં ખડ નીકળી ગયું છે, જો આમાં મેથી સાટી છે, મેથી એવડી એવડી થઈ છે આ ત્રણ કેરામાં, અને આમાં આ બે કેરામાં, આ બે કેરામાં શું નાખવાનું છે, આમાં ડુંગળીનો રોપ નાખ્યો પણ કાંઈ થયો નહીં, બધો આ ખડ થઈ ગયું ને વધારે, તો ખડ ઓલો રોપ બધો વયોઈ ગયો છે, અને આ તુરિયાના વેલાને આપણે આ જો બધા બાંધી દીધા છે તાર ફેન્સિંગ કરી. આપણે આ બીજો આંબો પણ તૈયાર થઈ ગયો છે, કેવો મસ્ત મજાનો ફાલ આવ્યો છે જો. અને આ ઓલો જે આંબો છે ને એમાં તો આપણે ઓણ કેરી ખાધી હતી હોય, આ મોટા આંબા બહુ મોટી કેરી આવી હતી, હા ઓણની પોરે ખાધી હતી, પણ પોર ખાલી ચાર પાંચ જ આવી હતી, આ વખતે તો પછા હાઠ આવી છે. પછા હાઠ કેરી આવી ગઈ હતી, અને લગભગ ને ત્રણ વર્ષ જેવું થયું, ત્રણ વર્ષે કેરી વધારે આવી, આવતા વર્ષે તો હવે લગભગ મારા અંદાજે ઘણી બધી આવશે, બે કેરેટ જેવું નીકળશે કા. બસ આપણે તુરિયાની સિઝન નીકળે એટલે બે બાજુ એક એક લીંબુની હાર છે, અને વસમાં આપણે આંબાની હાર નાખવાની છે, અને આંબા અમે જ્યારે શોપશું ત્યારે એનો બ્લોગ પણ આવી જશે. હા મારા પપ્પા એમ કહે છે કે આપણે જે આ લીંબોડી છે ને જો આ વસાય આમાં કોક કોક ખાલા છે ને એમાં બધામાં આંબા સોંપી દઈએ, એટલે આંબા ને લીંબુ બંને મિક્સ થઈ જાય, એટલે વસાયથી વસાય કાંઈ બીજું સોંપવું હોય તો એનું સોંપણ થાય, બાકી ત્રણ વર્ષ જેવું થઈ જાય એટલે બીજું કઈ સોપાન ન થાય, બે વસ્તુ રહે. આટો મારી તો છે ને આટો મારી હું પૈ ગયું દાડે મળીએ, મેં કીધું એકાદું દાડે આવ્યું હોય તો ફૂલોડા તો આમ કઈક ગજો ઉગડી ગયા છે આમ. જો પણ દાડે નથી આવ્યા, જો ફૂલ કેટલા બધા આવી ગયા કા, દાડે નથી નકર આવીશ તો ખાત, હું ન ખાત તો કાંઈ નહીં, નકર સવા દોડવા દાવ્યા છે એ આવશે. હવે પણ ફોવા ફાલ કેટલો બધો આવ્યો હતો તો ખરો, અરે સીતાફળનો ફાલ એટલો આવ્યો તો કન્ટિન્યુ લોકો બન્યા રહેજો, આપણે જઈ સીતાફળીએ. તો વે આવ્યા અમે અમારા મોટા જેઠની વાડીમાં, તો એમાં જો મસ્ત મજાના ગુવારના છોડવા પણ થઈ ગયા છે, અને ગુવારના છોડવા થઈ તો ગયા છે પણ ગુવાર હજી ક્યાંય આવ્યો નથી, હજી નાનો નાનો છે, અને મસ્ત મજાના સૂર્યનારાયણ નીકળી ગયા છે. જો તે તડકો લાગે છે મને બહુ જ, તે હું તો ધીમે ધીમે લીકો છું કે જાવું છે ઘેરે, કોમેન્ટ કરીને કેજો તમે બધા કઈક જાણતા હોય તો, અને હું તો નથી જાણતી. જોઈ આવ્યા તો સીતાફળી એ આપણે કાર નાખે તો તમને કે સીતાફળી જવાનું છે, અને સીતાફળના ફાલ પણ આવી ગયો છે જો, અહીંયા મસ્ત છે ને. હા મોટા થાય એટલે સીતાફળ બની જાય આના કા, બહુ મસ્ત સીતાફળ બની જાય, તો તમે બધા જરૂરથી અમારી વાડી આવજો સીતાફળ ખાવા, અને દાડેમ ખાવા, અને હા કે તમને હજી એક વસ્તુ બતાવશું અહીંયા. પેલા તો મને એવું છું કે આ કેમ આવી ઓળી જેવું ઓલી સુપડી જેવું બનાવ્યું છે, પણ આની નીચે કઈક રોપ સાઈડ હશે ને એ કઈ ખબર નથી શેનો હશે, એ જો આ શું છે ને, એ તો હજી થોડુંક મોટું થાય પછી ખબર પડે, નાનું હોય તો બધું એક જ સરખું ઉગે. મોના ભાઈ સાચો નહીં, આ લગભગ મારા મોટા જેઠાણી આગળ અમે બતાવ્યો ને ગુવાર, એ મારા મોટા જેઠ છે, અને એના ઘરના મારા જેઠાણી મોટા એને ઈવડો ઈરો વાવેલો છે, હવે હું હોય તો કઈ ખબર નહીં, અને તમે કોઈ કોમેન્ટ કોમેન્ટ ન કરતા એ તમે પૂછી લેશું હું છે હું નહીં. એવી રીતે અમારી થાર પણ અહીંયા ઢાકેલી છે, તો તમને થાર બતાવશું, 1 2 અને 3. વાહ
નવું લીધું કા? હા, મારો ટેક્ટર છે. હા, અહીંયા પણ બહુ મસ્ત લાગે છે અંદર. હે, ના ના, આપણે મોડું થઈ છે થોડું, ઘરે એક મહેમાન આવ્યા છે એટલે આપણે જવું પડશે. તો અમારી થાર અહીંયા પડી છે અને એને વરસાદ ન લાગે અને કંઈક બંધ ન પડી જાય એટલા માટે આપણે કાગળ એને ઢાંક્યો છે. તો સારું, હાલો હવે અમે એન્ડ દઈ દઈશું. તો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. ફરી વિડીયોમાં મળશું, ત્યાં સુધી બાય બાય.